નમસ્કાર 21 મે કોલંબસની પુણ્યતિથિ અજાણ્યા મહાસાગરમાં ઝંપલાવીને નવી દુનિયા ખોજનાર મહાન સાગર ખેડુ ક્રિસ્ટોફર કોલંબસનો જન્મ ઈસવીસન 1451માં ઇટાલીમાં થયો હતો. બાળપણમાં તેને ખલાસી બની સાગર ખૂંદવાની તાલાવેલી લાગી હતી. 20 વર્ષની વયે તેનું સ્વપ્ન સાકાર થયું. તેની કુશળતાને લીધે તેણે વહાણ પર સારી જગ્યા મળી ગઈ. વણખેડા સાગરમાં તેણે પશ્ચિમ તરફ ઝુકાવ્યું. સાથીઓ અકળાયા. કોલંબસે બધાને જેમ તેમ સમજાવ્યા. મહિના પછી જમીનની બૂમ પડી, પરંતુ તે વાદળ નીકળ્યું. ખલાસીઓ ફરી વિફર્યા અને સંભળાવી દીધું કે 3 દિવસમાં જમીન નહીં દેખાય તો પાછા વળીશું. સદભાગ્ય 3 દિવસની અવધિમાં જ ઓક્ટોબરની 12મી તારીખે જમીન દેખાય. સ્પેન પાછા ફર્યા ત્યારે પોપટ, ફળો, પ્રાણીઓ વગેરે સાથે લાવેલા હોવાથી એ જ્યાં ગયા ત્યાં કુતૂહલથી પ્રેરાય ટોળા ઉમટ્યા. અમેરિકાની નવી દુનિયા શોધવાનું માન તેને મળ્યું હતું. કોલંબસની તબિયત દિન પ્રતિદિન લથડતી ગઈ. સ્પેનની રાણી ઇઝાબેલીની કૃપા દ્રષ્ટિ પણ ઓસરી ગઈ, અને છતાં છેલ્લે વેસ્ટઇન્ડિઝ અને જમૈકા ટાપુઓ શોધી કાઢ્યા. વાસ્તવમાં કોલંબસ ભારત અને એશિયા ખંડ તરફ જવાનો સમુદ્ર માર્ગ શોધવા ઈચ્છતા હતા, પરંતુ કોલંબસને અમેરિકા ખંડની ધરતી મળી આવી. તેમણે એકંદરે 4 સફર કરી હતી. આ સફળ નૌકાધિપતિ કોલંબસનું તારીખ 21 મે 1506ના રોજ અવસાન થયું. નવા પ્રદેશમાંથી અનેક નવી વાતોનો લાભ યુરોપને અને તેમના દ્વારા અન્ય ખંડોને થયો. કોલંબસની આ ક્રાંતિકારી શોધે વિશ્વનો નકશો બદલ્યો.